ઘણા બધા વિદ્યાર્થીઓની એવી રિક્વેસ્ટ હતી કે સર અમને ફિઝિક્સની સાથે સાથે કેમેસ્ટ્રી સબ્જેક્ટનું પણ આઈએમપી આપો. ફિઝિક્સ સબ્જેક્ટનું આઈએમપી જે મેમ્બર્સ જોઈન થયા છે તેમને દેખાશે વિડીયો, એટલે એના માટે તમારે જોઈન થવું પડશે અને તેમને પીડીએફ ફોર્મમાં પણ ટેલિગ્રામ પર હું આપું છું. હવે કેમેસ્ટ્રીનો આઈએમપી મારી પાસે આવેલો છે એ હું તમારી સાથે શેર કરું છું. હવે કેમેસ્ટ્રી સબ્જેક્ટ મારો નથી બરાબર, પણ એક વ્યક્તિ કેમેસ્ટ્રીનો સર છે તેમના તરફથી આવેલું છે, તો આપણે એ જોઈએ. અને તમે તમારી સાથે અત્યારે નોટ પેન લઈને બેસજો બરાબર, ટીક કરવું હોય તો ટીક કરો, લખવું હોય તો લખી શકો બરાબર. આમાંથી આવી શકે એવું એમના અનુભવ પ્રમાણે કીધું છે બરાબર. ચાલો હવે 1-7 ચેપ્ટરના 2 માર્ક્સના ક્વેશ્ચન છે તો હું વાંચતો જઈશ તમને જો ના દેખાતું હોય તો. કે પહેલો ક્વેશ્ચન છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો તફાવત લખો અને તેના કોઈપણ 4 મુદ્દા લખવાના છે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ માટે. ત્યાર પછીની ટૂંકનો છે ફ્રેન્કલિન ક્ષતિ અને બીજી ટૂંકનો છે સોફ્ટક્રી ક્ષતિ. ફ્રેન્કલિન ક્ષતિ અને સોફ્ટક્રી ક્ષતિ, હવે એક્ઝેક્ટ નામ શું હશે એ તમને જ ખબર બરાબર. ચાલ ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે, ઘનમાં એનાયનીય રિક્ત સ્થાનને લીધે ધાતુ વધારો ક્ષતિનું વર્ણન કરો. ઘનમાં એનાયનીય રિક્ત સ્થાનને લીધે થતું વધારો ક્ષતિ વર્ણવો. પાંચમો ક્વેશ્ચન છે, ફેરાડેના વિદ્યુત વિભાજનના પ્રથમ અને બીજો નિયમ લખો. ફેરાડેના વિદ્યુત વિભાજનનો પ્રથમ અને બીજો નિયમ લખો. છઠ્ઠો ક્વેશ્ચન છે, NaCl જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વચ્ચે કરતા થતી પ્રક્રિયા લખો અને નિપજો જણાવો. શું કીધું? છઠ્ઠા ક્વેશ્ચનમાં NaCl જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વચ્ચે કરતા થતી પ્રક્રિયા લખો અને નિપજો જણાવો. ત્યાર પછી સાતમું, CuCl2 જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વચ્ચે વિભાજન સમજાવો. CuCl2ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત વિભાજન સમજાવો. ત્યાર પછીનો આઠમો ક્વેશ્ચન છે, AgNO3ના જલીય દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વચ્ચે થતું વિભાજન સમજાવો. AgNO3ના જલીય દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વચ્ચે થતું વિદ્યુત વિભાજન સમજાવો. ત્યાર પછી નવમો ક્વેશ્ચન છે, CuSO4ના જલીય દ્રાવણનું 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર કેટલા ગ્રામ કોપર નિક્ષેપિત થશે? CuSO4નું મોલર દળ આપેલું છે, આ એક દાખલો કરવાનો છે 2 માર્ક્સમાં. ત્યાર પછી છે, ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે, તો આ પ્રક્રિયા આપેલી છે તેના માટે પ્રમાણિત ગિલ્સ ઉર્જા ગણો. આ પણ એક દાખલો છે. ત્યાર પછી 11મો ક્વેશ્ચન છે, પ્રક્રિયાક્રમ વિશે સમજાવો. 12મો ક્વેશ્ચન છે, પ્રક્રિયાની આણ્વીયતા કોને કહેવાય? પ્રક્રિયાક્રમ અને આણ્વીયતા વચ્ચેનો તફાવત દર્શાવો અને તેના કોઈપણ 2 મુદ્દા લખો. પ્રક્રિયાક્રમ અને આણ્વીયતા વચ્ચેનો તફાવત દર્શાવતા 2 મુદ્દાઓ જણાવો. 13મો છે કે, પ્રક્રિયાઓનો અર્ધ આયુષ્ય સમય કોને કહે છે? સાબિત કરો કે શૂન્ય પ્રક્રિયા માટે ટાઉ બરાબર R0/2K એવું સમથિંગ કંઈક સૂત્ર છે. પછી 14મો ક્વેશ્ચન છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. અધિશોષણ એટલે શું? 2 ઉદાહરણ લખો. અધિશોષણ એટલે શું તેના 2 ઉદાહરણ લખો. ત્યાર પછી 16મો ક્વેશ્ચન છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો ભેદ દર્શાવતા 4 મુદ્દા લખો. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચે તફાવત દર્શાવતા 4 મુદ્દાઓ લખો. ત્યાર પછી ધ્રુવ અનુરાગી કલીલ વચ્ચેનો તફાવતના કોઈપણ 4 મુદ્દા લખો. પછી સોલની બનાવટની બ્રેકિંગ ચાપ પદ્ધતિ આકૃતિ સહિત સમજાવો. એટલે સોલની બનાવટ માટેની પદ્ધતિ સમજાવવાની છે. ટૂંકનો છે, વિદ્યુત કણ સંલયન
विद्युत कोण, संलयन, त्यार पछी पदों समझावाना छे, स्वनुस स्कंदन अने स्कंदन शक्ति, स्वनुस स्कंदन अने स्कंदन शक्ति समझाओ। पछी टूंकमां छे पाछी 21मां सवालमां फिन उत्प्लावन पद्धति, त्यार पछी सिल्वर अने गोल्डनो निक्षालन समीकरण सहित लखो, सिल्वर अने गोल्डनो निक्षालन समीकरण सहित लखो। 23मो सवाल से समझाओ जोन शुद्धिकरण पद्धति, जोन शुद्धिकरण पद्धति। 24मो सवाल से निकलना शुद्धिकरण माटे कयो प्रक्रम वपराय छे ते समीकरण सहित समझाओ, कोना माटे निकलना शुद्धिकरण माटे कयो प्रक्रम वपराय छे ते समीकरण सहित समझाओ। वान आर्केल पद्धति में समीकरण सहित वर्णन करो, त्यार पछी H3PO3 અને H3PO4ના બંધારણ દોરી તેમની બેઝિકતા જણાવો, H3PO3 અને H3PO4ના બંધારણ દોરી તેમની બેઝિકતા સમજાવો, સલ્ફરના 4 ઓક્સો એસિડના બંધારણ લખો, સલ્ફરના 4 ઓક્સો એસિડના બંધારણ લખો, ગરમ અને સાંદ્ર H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે તે દર્શાવતા રાસાયણિક પ્રક્રિયાઓ લખો, ગરમ સાંદ્ર H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે તે દર્શાવતી રાસાયણિક પ્રક્રિયા લખો, પ્રયોગશાળામાં ક્લોરિનની બનાવટની બે પ્રક્રિયા લખો, પ્રયોગશાળામાં ક્લોરિનની બનાવટની બે પ્રક્રિયા લખો। 30મો સવાલ, ક્લોરિનની ઠંડા અને મંદ NaOH તેમજ ગરમ અને સાંદ્ર NaOH સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો, ક્લોરિનની ઠંડા અને મંદ NaOH તેમજ ગરમ અને સાંદ્ર NaOH સાથેની પ્રક્રિયાઓ લખો। આ થઈ ગયો આપણો ચેપ્ટર નંબર 1-7। હવે આપણે જોઈએ 8C ચેપ્ટર 8-14। પહેલો ક્વેશ્ચન છે ક્લોરિનની ફોડેલા ચૂના સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો તેમજ વિરંજક પાવડરની સંગઠન જણાવો, ક્લોરિનની ફોડેલા ચૂના સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો તેમજ વિરંજક પાવડરનું સંગઠન જણાવો। 32મો સવાલ છે સંક્રાંતિ તત્વ કોને કહે છે, સ્કેન્ડિયમ સંક્રાંતિ તત્વ છે પણ ઝિંક નથી, કારણ આપો, સંક્રાંતિ તત્વ કોને કહે છે, સ્કેન્ડિયમ એ સંક્રાંતિ તત્વ છે પણ ઝિંક નથી, કારણ આપો। 33મો સવાલ Mn+2 અણુચુંબકીય છે જ્યારે Zn+2 પ્રતિચુંબકીય છે સમજાવો, Mn+2 અણુચુંબકીય છે જ્યારે Zn+2 પ્રતિચુંબકીય છે સમજાવો। 34મો સવાલ Fe3+ પીળા રંગનો હોય છે જ્યારે Sc+3 રંગવિહીન હોય છે, કારણ આપો, Fe3+ પીળા રંગનો હોય છે જ્યારે Sc+3 રંગવિહીન હોય છે, કારણ આપો। સંક્રાંતિ તત્વોના અંતરાલીય સંયોજનની 4 લાક્ષણિકતા જણાવો, સંક્રાંતિ તત્વના અંતરાલીય સંયોજનની 4 લાક્ષણિકતા જણાવો। ત્યાર પછી 36મો સવાલ મેંગેનેટ અને પરમેંગેનેટ આયનના બંધારણ લખો, મેંગેનેટ અને પરમેંગેનેટ આયનના બંધારણ લખો તેમજ તેમના રંગ અને ચુંબકીય ગુણ જણાવો। ત્યાર પછી 37મો સવાલ છે સમજાવો રૂટ્સ ફિટિંગ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા સમજાવો। 38મો સવાલ છે ફિંકલ સ્ટ્રેઇન અને સ્વાર્ટ્સ પ્રક્રિયાનું એક એક ઉદાહરણ આપો, ફિંકલ સ્ટ્રેઇન અને સ્વાર્ટ્સ પ્રક્રિયાનું એક એક ઉદાહરણ આપો। 39મો સવાલ છે ઇથાઇલ બ્રોમાઇડની અનુક્રમે KCN અને AgCN સાથેની પ્રક્રિયા લખી નિપજોના નામ લખો, ઇથાઇલ બ્રોમાઇડની અનુક્રમે KCN અને AgCN સાથેની પ્રક્રિયા લખી નિપજોના નામ લખો। ત્યાર પછી ફક્ત પ્રક્રિયા સમીકરણ લખો, કોનું, ગ્લેબિયલ લેથિમાઇડ સંશ્લેષણ, ગ્લેબિયલ લેથિમાઇડ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે। પછી 41મા સવાલમાં ટૂંકનો છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા, હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા। 42મી ટૂંકનો છે કાર્બાઇલ એમાઇન કસોટી, કાર્બાઇલ એમાઇન કસોટી। 43મો ક્વેશ્ચન છે કાર્બનિક પરિવર્તન લખો, નાઇટ્રોબેન્ઝિનમાંથી
એસિટેનાઇટ નાઇટ્રોબેન્ઝિનમાંથી એસિટેનાઇટ. 44મો કાર્બનિક પરિવર્તન લખો, ઇથેનેમાઇટમાંથી ઇથાઇલ આઇસો સાયનાઇડ, ઇથેનેમાઇટમાંથી ઇથાઇલ આઇસો સાયનાઇડ. ત્યાર પછી 45મો સવાલ છે, ગ્લુકોઝની બનાવટની બે પ્રક્રિયા લખો, ગ્લુકોઝની બનાવટની બે પ્રક્રિયા લખો. 46મો સવાલ, ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ સમૂહ અને 5OH સમૂહની હાજરી સાબિત કરતી પ્રક્રિયાઓ લખો, ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ સમૂહ અને 5OH સમૂહની હાજરી સાબિત કરતી પ્રક્રિયાઓ લખો. 47મો ક્વેશ્ચન છે, ગ્લુકોઝના બંધારણમાં આલ્ડિહાઇડ CHO સમૂહ અને પ્રાથમિક OH સમૂહની હાજરી સમજાવતી પ્રક્રિયાઓ લખો, ગ્લુકોઝના બંધારણમાં આલ્ડિહાઇડ CHO સમૂહ અને પ્રાથમિક OH સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયાઓ લખો. 48મો સવાલ છે, ડાયપોટાઇડ કોને કહે છે ઉદાહરણ બંધારણ સાથે લખો, ડાયપોટાઇડ કોને કહે છે ઉદાહરણ બંધારણ સાથે લખો. આ થઈ ગયા આપણા 2 માર્ક્સના ક્વેશ્ચન 1-14 ચેપ્ટરના. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 4 માર્ક્સના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે આપણે જોશું. આ IMP મારી બનાવેલી નથી, કેમેસ્ટ્રીના કોઈક સરે બનાવેલી છે, બરાબર. એટલે તમે તમારી રીતે આટલા સવાલ પર વધારે ધ્યાન આપજો. ઓકે.